નમસ્કાર ન્યૂઝબુલેટિનમાં આપનું સ્વાગત છે હું છું ચોવીસ કલાક બાદ ગરમીથી રાહત મળી શકે છે ચોવીસ કલાક બાદ બે થી ત્રણ ડિગ્રી તાપમાન ઘટશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાવાના કારણે હવામાં ભેજનું પ્રમાણ વધશે તાપમાનમાં ઘટાડો નોંધાશે કચ્છમાં વેવની આગાહી છે એટલે કે હજુ ચોવીસ કલાક રાજ્યમાં તાપમાન યથાવત રહેશે ચોવીસ કલાક પછી બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે ગરમીથી આંશિક રાહત મળશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી અને દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાવાના કારણે હવામાં ભેજનું પ્રમાણ વધશે તો કચ્છમાં વેવની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં ગઈકાલે પણ ચુમ્માળીસ ડિગ્રી તાપમાન અમદાવાદનું જોવા મળ્યું હતું અલગ અલગ શહેરોમાં બેતાળીસથી તેતાળીસ ડિગ્રીના તાપમાન જોવા મળ્યા હતા જ્યારે અગિયાર શહેરોના તાપમાન ચાલીસ ડિગ્રીને પાર જોવા મળ્યા હતા ત્યારે આજે પણ ગરમીનો પારો યથાવત રહેશે ચોવીસ કલાક પછી ગરમીમાંથી આંશિક રાહત મળશે બેથી ત્રણ ડિગ્રી તાપમાન ચોવીસ કલાક પછી ઘટશે જોકે આજનો આખો દિવસ ગુજરાત ગરમ રહેશે તાપમાન કે પિસ્તાળીસ ડિગ્રીની આસપાસ જોવા મળશે અમદાવાદનું તાપમાન પણ આજે આસપાસ જોવા મળી શકે છે અમદાવાદથી સંવાદદાતા પ્રણવ પટેલ વધુ માહિતી સાથે જોડાયા છે પ્રણવ આમ તો ઘણા દિવસથી ગરમી જે છે એ રેકોર્ડ તોડી રહી છે ગઈકાલે ચુમ્માળીસ ડિગ્રી તાપમાન અમદાવાદનું જોવા મળ્યું શું લાગી રહ્યું છે આવનારા દિવસોમાં ગરમીથી રાહતના કોઈ અંધાણ છે ખરા પંકજ ચોક્કસ જે રીતે અમદાવાદ શહેરમાં સતત ગરમીનો જે પારો છે તે અપ થઈ રહ્યો છે એપ્રિલ મહિનામાં પણ છેલ્લા દસ વર્ષનો રેકોર્ડ છે તે એપ્રિલ મહિનામાં જોવા મળી રહ્યો હતો જે ચુમ્માલીસ ડિગ્રીની આસપાસ જે તાપમાન છે તે રહ્યું હતું તેને લઈને અમદાવાદીઓને ગરમીનો અહેસાસ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યો હતો એ જ રીતે જે મે મહિનાની શરૂઆત થઈ છે મે મહિનામાં પણ ગરમીનો પારો છે તે ડાઉન થયો છે અત્યારે તેતાલીસ ચુમ્માલીસની આસપાસ રહ્યું છે તેમ છતાં પણ જે બફારો એટલે ગરમીનો જે અહેસાસ છે અમદાવાદીઓને સતત થઈ રહ્યો છે અમદાવાદ શહેરના તમામ જે રસ્તાઓ હોય તે સુમસાન બપોરના સમયે જોવા મળી રહ્યા છે જાણે કરફ્યુ હોય તે પ્રકારનો માહોલ છે તે અમદાવાદ શહેરના રસ્તાઓ પર જોવા મળી રહ્યો છે કારણ કે અમદાવાદ એ ચોવીસ કલાક ધબકતું શહેર છે તે ચોવીસ કલાક તમે રાતે પણ આવો તો પબ્લિક બહાર હોય છે અવર જવર કરતી છો પરંતુ હાલ જે સ્થિતિ જોવા મળી રહી છે તેની અંદર એ જોવા મળી રહ્યું છે કે બપોરના સમયે જે રસ્તાઓ ઉપર વાહનો એકલ દુકલ માણ એ જોવા મળી રહ્યા છે ન્યૂઝની ટીમ રિવરફ્રન્ટ ઉપર પૂછી છે કારણ કે રિવરફ્રન્ટ મહત્વનું એટલા માટે છે પંકજ કે રિવરફ્રન્ટ એવી જગ્યા કે લોકો અહીં એન્જોય કરવા માટે મોટી સંખ્યામાં અહીં આવતા હોય છે પરંતુ આ દ્રશ્યો આપને બતાવીશ આ એ રિવરફ્રન્ટ જે લેન્ડમાર્ક છે અમદાવાદ શહેરનું અને સમગ્ર ભારત માટે પરંતુ આ લેન્ડમાર્ક આપ રિવરફ્રન્ટ જોઈ શકો છો કે જેમાં એક પણ સિમ્પલ વ્યક્તિ એક વ્યક્તિ છે તે જોવા નથી મળ્યું કારણ કે જે રીતે સતત ગરમીનો પારો વધી રહ્યો છે લોકો છે ઘરની બહાર જવાનું ટાળી રહ્યા છે તો સાથે જ જે સામાન્ય લોકો જે મજૂરી કામ કરતા હોય છે તે મજૂર વર્ગો પણ બપોરનો સમય છે તે છાંયાનો જે અહેસાસ છે તે કરવા માટે તેઓ જાળવા નીચે ઊભા રહેવાનું પસંદ કરતા હોય છે જાળવા નીચે સુવાનું પસંદ કરતા હોય છે અને સાથે જ જે રીતે ગરમીનો પારો સતત વધી રહ્યો છે તેને લઈને લોકોમાં એક ચોક્કસ એ માની શકાય કે તકલીફ જે કહી શકાય વધી રહી છે તો સાથે જ હું એ પણ એક આપને કહેવા માંગીશ કે અમદાવાદ નગરપાલિકાએ એક જે એક પ્લાન છે તે તૈયાર કર્યો છે તેને લઈને કોર્પોરેશનની તમામ જે હોસ્પિટલો છે તેની અંદર પણ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે કે કોઈ હિટ સ્ટ્રોક કે લુ લાગવાના જે કિસ્સાઓ બનતા હોય છે તેમાં પણ ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે જે ગત વર્ષે કોરોનાના સમયે જેટલા જોયેલા કેસ નહોતા બન્યા પરંતુ જે સમયાંતરે છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ જોવામાં આવે અમદાવાદ શહેરનો હેડસ્ટ્રોકનો કે લૂ લાગવાનો આ તેમાં આ વખતે વધારો જોવા મળી રહ્યો છે અમદાવાદની સિવિલ હોસ્પિટલ હોય કે પછી વીએસ હોસ્પિટલ છે એસવીપી હોસ્પિટલ છે આ તમામ હોસ્પિટલોમાં અલગ અલગ વ્યવસ્થાઓ છે તે કરી દેવામાં આવી છે તો સાથે જ કેસીસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે તો બીજી વાત એ પણ કર સમજવાની જરૂર છે કે ઝાડા ઉલટી જે કેસીસ છે જે પાણીજ્ય રોગચાળો છે તેમાં પણ આ વખતે છે તે વધારો જોવા મળી રહ્યો છે પરંતુ ચોક્કસ કોર્પોરેશનને હીટ એક્શન પ્લાન્ટ તૈયાર તો કર્યો છે તેનો અમલ કરવાની પણ કોશિશ થઈ રહી છે તેમ છતાં પણ જે રીતે આકરો તાપ છે તે જોવા મળી રહ્યો છે તેને લઈને લોકોમાં એક માની શકાય કે જે પરેશાની છે તે જોવા મળી રહી છે અને ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે ગ્લોબલ વોર્મિંગની જે અસર થવા જોવા મળી રહી છે તેને લઈને પણ વાતાવરણમાં એકદમ જે ફેરફાર છે તે જોવા મળી રહ્યો છે અને ચોક્કસ એ માની શકાય કે અમદાવાદ શહેરનું જે તબક્તું શહેર છે જે ચોવીસ કલાક અવર જવર રસ્તાઓ પર જોવા મળતું પરંતુ આ વખતે જે ગરમીનું પ્રમાણ અને ગરમીનો જે પારો વધુ જોવા મળી રહ્યો છે તેને લઈને લોકો પણ બપોરના સમયે બહાર જવાનું ટાળી રહ્યા છે એકલ દોકલ જે વાહનો છે તે રસ્તાઓ પર જોવા મળી રહ્યા છે પરંતુ જ્યાં ન્યૂઝની ટીમ આલે અહીં ઊભી છે રિવરફ્રન્ટ જે એક પણ વ્યક્તિ છે તે જોવા નથી મળી કારણ કે જે રીતે તાપ છે આકરો તાપ છે તેને લઈને પણ લોકો છે બહાર જવાનું ટાળી રહ્યા છે અને ગરમીનો જે પારો છે પંખજ તે સતત વધારો અહીં જોવા મળી રહ્યો છે જી પ્રણવ આપ મારી સાથે રહેશો વાત રાજકોટની પણ કરી લઈએ કાળઝાળ ગરમીને લઈને રાજકોટના ઇન્ચાર્જ પોલીસ કમિશનર અહેમદ ખુરશીદે નિર્ણય કર્યો છે કે બપોરે એક વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી શહેરભરના તમામ ટ્રાફિક સિગ્નલ બંધ રાખવામાં આવશે આ ઉપરાંત લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાના સમયે લોકોને સ્વયં શિસ્તનું પાલન કરવાનું રહેશે ગરમીને લઈ રસ્તા પર પણ લોકોની ઓછી અવર જવર જોવા મળી રહી છે તો રાજકોટના ઇન્ચાર્જ પોલીસ કમિશનર અહેમદ ખુરશીદે નિર્ણય કર્યો છે કે બપોરે એક વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી શહેરભરના તમામ ટ્રાફિક સિગ્નલ બંધ રાખવામાં આવશે વધુ માહિતી સાથે રાજકોટથી સંવાદદાતા અંકિત પોપટ જોડાયા છે અંકિત શહેરના ટ્રાફિક સિગ્નલ કે જ્યાં ટ્રાફિકના કર્મચારીઓ બપોરમાં પણ ઊભા હોય છે પરંતુ હવે નિર્ણય લેવાયો છે કે આ ટ્રાફિક સિગ્નલ બંધ રાખવામાં આવશે ગરમીની કેવી અસર દેખાઈ રહી છે રાજકોટમાં અને આ નિર્ણયનો શું અમલ થઈ રહ્યો છે પંકજ ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશનર અહેમદ ખુરશીદ છે તેમણે નિર્ણય કર્યો છે કે જે ટ્રાફિક સિગ્નલ છે તે ગરમીના કારણે ચાર વાગ્યા સુધીમાં બંધ રહેશે હું આપને મારી પાછળના જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું આ આપ જોઈ રહ્યા છો કે આ ટ્રાફિક પોલ છે કે જ્યાં માત્ર ને માત્ર યલો લાઇટ દેખાડવામાં આવી રહી છે કહી શકાય કે જે ગ્રીન અને જે રેડ લાઇટ છે તે બંધ રાખવામાં આવી છે સાથોસાથ અત્યારે આપણે જે ચોકમાં ઊભા છીએ આ જુબેલી ચોક છે કે જ્યાં હાલ અત્યારે એક પણ કહી શકાય કે જે ટ્રાફિકના જવાન છે ટ્રાફિકના બ્રિગેડ છે કે તેમજ ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ છે તેમને પણ હાલ રજા આપવામાં આવી છે તો બીજી તરફ લોકોને પણ સૂચના આપવામાં આવી છે કે તેઓ ખાસ કરીને ટ્રાફિક નિયમનનું પોતાની રીતે જ પાલન કરે કોઈપણ જગ્યાએ ટ્રાફિક સર્જાય નહીં તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે પ્રમાણે પોતાના વાહનો એ કોઈપણ જગ્યાએ બિનજરૂરી પાર્ક ન કરે તે તમામ જે સૂચના છે તે ઇન્ચાર્જ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવી છે ને હાલ અત્યારે પણ દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે કઈ રીતે લોકો છે તે સ્વયં શિસ્ત પોતાની રીતે જ જે ટ્રાફિક નિયમનનું છે તે પાલન છે તે કરી રહ્યા છે જી અંકિત ગરમીથી બચવા માટે રાજકોટવાસીઓ કેવા ઉપાયો કરી રહ્યા છે જિલ્લા વહીવટી તંત્ર કે પછી રાજકોટ મનપા દ્વારા શું સૂચનાઓ જારી કરવામાં આવી છે નાગરિકો માટે ચોક્કસ પંગજ ફરી બતાવવાનો પ્રયત્ન કરીશ ને બીજા જે આપ વાત કરી રહ્યા છો કે લોકો ગરમીથી બચવા કે આ પ્રકારના અ કહી શકાય કે ઉપાયો કરી રહ્યા છે ચોક્કસ આ મામલે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ગાઈડલાઈન પણ બહાર પાડવામાં આવી છે બીજી તરફ જો વાત કરવામાં આવે તો જિલ્લા પંચાયતના જે આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા પણ ગાઈડલાઈન છે તે બહાર પાડવામાં આવી છે ગઈકાલની જો વાત કરવામાં આવે તો ગઈકાલે રાજકોટ શહેર સૌથી વધુ કહી શકાય કે ગુજરાતભરમાં સૌથી ઊંચું તાપમાન નોંધાયું 43.8 પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ છે તે રાજકોટની અંદર તાપમાન નોંધાયું તો ને તેના જ કારણે જોઈ શકાય છે કે જે બહેનો પણ હાલ નીકળી રહી છે તે પણ કહી શકાય કે જે દુપટ્ટા બાંધીને નીકળી રહી છે બીજી તરફ જે પુરુષો છે તે પણ પોતાના હાથે મોજા પહેર્યા છે સાથોસાથ મોઢે પણ રૂમાલ બાંધ્યો છે બીજી તરફ વાત કરવામાં કે લોકો છે ચોક્કસ ઠંડા પીણાથી દૂર રહી રહ્યા છે તેમજ બને ત્યાં સુધી શેરડીનો રસ પણ ગરમીની અંદર પીવાનું ટાળી રહ્યા છે લીંબુ નો ચોક્કસ ભાવ વધ્યો છે રાજકોટ શહેરની અંદર લીંબુના સરબતના ત્રીસ રૂપિયા ભાવ પહોંચી ગયા છે તેમ છતાં લોકો છે તે ગરમીથી બચવા માટે ને ગરમીથી કહી શકાય કે રાહત મેળવવા માટે લીંબુ સરબ

કોઈપણ વ્યક્તિને કામ સિવાય બપોરના સમયમાં બહાર ન નીકળવું કારણ કે આ સમયગાળામાં ગરમી વધારે લાગતી હોય છે સૂર્યનો આકરો તડકો હોય છે અને તાપમાન ડિગ્રી ડિગ્રીની આસપાસ જોવા મળતું હોય છે જેથી ના જે બનાવો છે એ આ સમયગાળામાં બનતા હોય છે ખાસ કરીને જે વૃદ્ધો હોય છે જે અમુક પ્રકારના લક્ષણો શરીરમાં ધરાવતા હોય છે જેમ કે બ્લડ પ્રેશર હોય ડાયાબિટીસ હોય તો આવા જે દર્દીઓ છે એ બપોરમાં અગર આવી રીતે બિનજરૂરી બહાર નીકળે છે તો સ્ટ્રોક લૂ લાગવાના બનાવો આવા વ્યક્તિઓને પણ વધારે હોય છે નાના બાળકોને પણ બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી છે રાજકોટમાં તમે જોઈ શકો છો કે ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય બપોરના સમય દરમિયાન અને લોકો સ્વયંભૂ રીતે ટ્રાફિક આગાહી કરાઈ છે મેહુલ સોલંકી મારી સાથે જોડાય છે ભુજથી મેહુલ તેતાળીસ અને ડિગ્રી ની આસપાસ ગઈકાલે તાપમાન કચ્છ ભુજનું જોવા મળ્યું આજે શું સ્થિતિ છે અને ગરમીને લઈને હિટવેવને લઈને વહીવટી તંત્રએ શું ગાઈડલાઇન્સ આપી છે ે આગાહી કરી છે ત્યારે સતત ગરમીમાં પણ છે તે વધારો થઈ રહ્યો છે તેતાલીસ ડિગ્રીની આસપાસ છે તે કચ્છનું તાપમાન પહોંચી રહ્યું છે ખાસ કરીને જો કચ્છની વાત કરવામાં આવે તો રણ પ્રદેશ આવેલો હોવાથી તે છે ગરમ પવનો છે તે ફૂંકાતા હોવાથી અહીં છે તે ગરમીનું પ્રમાણ વધારે જોવા મળતું હોય છે હાલ મારી પાછળ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે ભરચક એવા વિસ્તારમાં પણ હાલ જે દોઢ વાગેનો સમય થયો છે ત્યારે પણ લોકોની અવર જવર છે તે ઓછી થઈ ગઈ છે તંત્ર દ્વારા પણ લોકોને છે તે ગરમીથી બચવા માટે આવ્યું છે શેરડી છે તે વસ્તુનો છે તે ઉપયોગ કરતા હોય છે હાલ તકમાં જે રીતે ગરમી પડી રહી છે તેને લઈને લાગે છે કે આગામી દિવસોમાં ચુમ્માલીસ થી પિસ્તાલીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે જી પંકજ જી અમિહુલ સાથે જોડાયેલા રહેશું પ્રણવ આપણે પૂછીશ કે ગરમીથી બચવા માટે નાગરિકોને જે સલાહ સૂચનો આપવામાં આવી છે તેને નાગરિકો કેવી રીતે લઈ રહ્યા છે ને ખાસ તો લૂ લાગવાના બનાવો અમદાવાદમાં કેટલા નોંધાયા છે છેલ્લા એક વીકમાં પંકજ ચોક્કસ જે રીતે ગરમીનો પારો સતત અપ થઈ રહ્યો છે તેને લઈને અમદાવાદ શહેરની જે કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો છે વીએસઓ એસવીપી હોસ્પિટલ છે એલજી હોસ્પિટલ છે આ તમામ જે શારદા હોસ્પિટલ છે આ તમામ હોસ્પિટલોની જે વ્યવસ્થાઓ અલગથી એક વોર્ડ ઊભો કરાયો છે તે રીતે જ અમદાવાદની અને સૌથી એશિયાની સૌથી મોટી જે સિવિલ હોસ્પિટલ છે અસારવા સ્થિત તેમાં પણ એક આખા વોર્ડ છે તે ઊભા કરાયા છે તેની અંદર સમયાંતરે કેસીસમાં વધારો જોવા મળ્યો છે મેં પહેલાં જ કહ્યું હતું કે જે રીતે ગત જે પાંચ વર્ષનો રેકોર્ડ કાઢવામાં આવે હતો એના કરતાં આ વખતે બેથી ત્રણ ગણો જે વધારો છે તે લૂ લાગેલા હિસ્ટ્રોકના કેસિસમાં જોવા મળી રહ્યો છે કારણ કે જે જે પેટર્ન છે 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 તે અલગ પ્રકારની જોવા મળી રહી ગરમીની માટે એવું બનતું કે અમદાવાદ શહેરમાં જે મે મહિના અંતની આસપાસ પિસ્તાલીસ ડિગ્રી મળતું છે પરંતુ આ વખતે તેની પહેલા જ એટલે એપ્રિલ મહિનાની એન્ડની અંદર જ ચુમ્માલીસ ડિગ્રીનું તાપમાન થયું હતું અને જે ગત દસ થી વીસ વર્ષનો જે રેકોર્ડ છે તે તેને તોડ્યો હતો તે રીતે જ મે મહિનામાં જે શરૂઆત થઈ છે જે મે મહિના અંતમાં જે મનાતું હોય છે કે ચુમાલીસ ડિગ્રીનું તાપમાન રહેતું હોય છે અને તેને જે રેડ એલર્ટ છે તે મૂકવામાં આવતું હોય છે સૌથી વધુ ભયાનક ગરમી છે તેને લઈને આ મેસેજ છે તે કોર્પોરેશન તરફથી તમામ જે શહેરની જે મોટી મોટી એલઈડી હોય છે મીડિયા માધ્યમો હોય છે બીજાની જે સોશિયલ મીડિયાના માધ્યમોથી પણ કોર્પોરેશન છે જે આરોગ્ય વિભાગ છે તે જાણ કરતી હોય છે પરંતુ આ વખતે જે રીતે પેટર્ન બદલાય છે તેને લઈને કેસિસમાં વધારો જોવા મળી રહ્યો છે એલજી હોસ્પિટલ હોય વીએસ હોસ્પિટલ છે શારદાબેન હોસ્પિટલ છે એ તમામમાં એકલ દોકલ રોજના એક બે એક બે કેસિસ છે ઉનાળાની સિઝનમાં લોકો વધુ વધુ પાણી છે તે પીવાનું પ્રિફર કરતા હોય છે વધુ વધુ પાણી પીવાતું હોય છે તેમાં પણ જાડા ઉલટીના કેસિસમાં સતત વધારો છે તે કોર્પોરેશનની હોસ્પિટલમાં જોવા મળ્યો છે જી પ્રણવ આભાર મારી સાથે જોડાવા માટે મેહુલ આપનો પણ આભાર મારી સાથે જોડવા અંકિત આપનો પણ આભાર આગળ વધુ સમાચારો પર નજર કરીશું હાલ રોકાઈશું એક બ્રેક માટે